દેશભરમાં સાયબર ફ્રોડની ઘટનાને અંજામ આપવા માટે જરૂરિયાતમંદ લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તેની ઇન્સ્ટન્ટ કીટો તથા સિમ કાર્ડ મેળવી તેને દુબઈ મોકલવામાં આવે છે. આવા જ એક કૌભાંડનો પર્દાફાશ સુરત સાયબર સેલ દ્વારા કરવામાં આવ્યો છે. સુરત સાયબર સેલે 3 લોકોની ધરપકડ કરી છે, જેમની પાસેથી 28 મોબાઈલ, 86 અલગ અલગ બેંકના ડેબિટ કાર્ડ, 180 પાસબુક, 30 ચેકબુક અને અલગ અલગ કંપનીના 258 જેટલા સિમ કાર્ડ મળી આવ્યા છે. કુલ 261 બેંક એકાઉન્ટમાં જાન્યુઆરી 2024 લઈ આજ દિન સુધી કુલ 77,55,29,202 ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. આરોપીઓ પાસેથી જે બેંક દસ્તાવેજ મળી આવ્યા છે તે અનુસાર અલગ અલગ 947 વધુ બેંક એકાઉન્ટની વિગત સાયબર સેલને મળી છે. 5,000 રૂપિયા આપી લોકોના બેંક એકાઉન્ટ ખોલાવતા હાલમાં જ ઇન્ટરનેશનલ સાયબર ક્રાઇમ અને હવાલા કાંડના આરોપીઓને એસઓજીએ ઝડપી પાડ્યા છે. જે સુરતી સિમ કાર્ડ ખરીદી અને અલગ અલગ લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તેની કીટ દુબઈ સહિત અન્ય દેશમાં મોકલે છે અને ત્યાંથી આ સિમ કાર્ડ અને બેંક એકાઉન્ટ ભારતમાં અલગ અલગ સાયબર ફ્રોડની ઘટનામાં વાપરવામાં આવે છે. આ કેસની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કરવામાં આવી રહી હતી. આ દરમિયાન સુરત સાયબર સેલે પણ આવી જ રીતે કૌભાંડ કરનાર એક ટોળકીના 3 સાક્ષીઓની ધરપકડ કરી છે. આ લોકો સુરત શહેરના મજૂર ગરીબ જરૂરિયાતમંદ લોકોને લાલચ આપી અલગ અલગ બેંકમાં નવા એકાઉન્ટ ખોલાવતા હતા. આ માટે તેમને 5,000 રૂપિયા પણ આપતા હતા. બેંક એકાઉન્ટ ખોલીને તેઓ ઇન્સ્ટન્ટ કીટ તથા સિમ કાર્ડ મેળવી લઈ દુબઈ મોકલતા હતા. દુબઈથી ઇન્ટરનેટના માધ્યમથી દેશના જુદા જુદા ભાગોમાં સાયબર ક્રાઇમના ગુનાને આચરવામાં આવતા હતા. બેંક એકાઉન્ટને કીટ અને રજિસ્ટર્ડ નંબર મેળવી લેતા આ સમગ્ર મામલે 7 જેટલા આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં અજય ઇટાલિયા, જલ્પેશ નડિયાદરા, વિશાલ ઠુમર, કેતન વેકરિયા, મિલન વાઘેલા, દશરથ અને જગદીશ સામેલ છે. આ સમગ્ર મામલે જ્યારે તપાસ હાથ ધરવામાં આવી ત્યારે સાયબર ક્રાઇમને જાણવા મળ્યું હતું કે મુખ્ય આરોપી મિલન વાઘેલા અને જગદીશ નામના વ્યક્તિ હાલ દુબઈમાં રહે છે. આ તમામ લોકો મળીને 1 વર્ષથી આજ દિન સુધી અનેક લોકોને લોભામણી લાલચ આપી તેમના નામે અલગ અલગ બેંકમાં એકાઉન્ટો ખોલાવી એકાઉન્ટ ધારકો પાસે નવા ખોલાવેલા બેંક એકાઉન્ટની કીટો તથા એકાઉન્ટમાં રજીસ્ટર કરેલા મોબાઈલ નંબરના સિમ કાર્ડ મેળવી લીધા હતા. સુરત સાયબર સેલ દ્વારા એસીપી શ્વેતા ડેનિયલ, પીઆઈ એનઆર પટેલ, પીઆઈ અનમોલ સલિયા કે દ્વારા અલગ અલગ સાયબર ક્રાઇમ કે ફ્રોડ હૈ, જિસમે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, જોબ ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ, ઇન સબ કેસો મેં કાફી કેસ કિયે ગયે હૈ. और इसमें सारा एक फर्जी अकाउंट में ये पैसा डिपॉजिट होता था. ये जब अलग अलग अकाउंट में डिपॉजिट होकर अलग अलग अकाउंटों में रूट होकर पैसा विड्रॉ होता था. इस केस में डिटेल में अलग अलग इन्वेस्टिगेशन में जाते हुए कल साइबर क्राइम ने परसों एक बड़ी सक्सेस मिली हुई है, जिसमें एक बड़ा ग्रुप हाथ में आया है, जिसमें काफ़ी चीज़ें बरामद हुई है. एक मिलन सुरेश वाघेला है, जो पहले भी एक केस में एक्सपोंडर है और अभी इस केस का जो मेन एक्यूज है मिलन, केतन वेकरिया और अजय इटालिया, ये तीन मिलके एक बड़ा रैकेट चला रहे थे. लजामी चौकड़ी बड़ा वराछा में रेड करने के दौरान एक स्वाध्याय कॉम्प्लेक्स में से काफ़ी चीज़ें पुलिस ने बरामद की, जिसमें जो देखे तो उसमें 86 अलग अलग बैंकों के डेबिट कार्ड मिले गए हैं, 180 से ज़्यादा पासबुक मिली है, जिसमें कैनरा बैंक, यूको बैंक, इंडियन बैंक, फिर 30 से ज़्यादा चेकबुकें मिले हुई हैं, 258 से ज़्यादा सिम कार्ड मिले हुए हैं. और जो केतन इस केस में जो मेन एक्यूज और है, उसके घर पे पुलिस ने पैरेलल रेड की तो उसके घर से 34 डेबिट कार्ड मिले हुए हैं, डेबिट क्रेडिट कार्ड, 18 पासबुक मिली है, 5 चेकबुक मिली हुई है. ये लोग अलग अलग साइबर फ्रॉड के लिए लोगों के पास से पैसा बैंक अकाउंट रेंट पे लेते थे और आगे ये दुबई और अलग अलग जगह पे फाइनल ये साइबर फ्रॉड के लिए देते थे. उन अकाउंटों में पैसा डिपॉजिट, क्रेडिट, ये सब चीज़ों में जब हमारी टीम ने रेड की तो उस टाइम 261 अकाउंट्स में नेट बैंकिंग ऑनलाइन चल रहा था और ये फाइनेंशियल फ्रॉड चल रहा था, जिसमें 77 करोड़ से ज़्यादा के अमाउंट के ट्रांजेक्शन मिले हैं पुलिस को और एक बड़ी सफलता मिली हुई है. ब्यूरो रिपोर्ट, LK स्टार न्यूज़, सूरत.